नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालय में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण एक विषय गणित गमत स्वाध्याय पोथी में पाना नंबर 127 पर पाठ 6 समय आज जोवानो छे। अगौ आपणे पाठ 5 सुधीनो अभ्यास करी गया, त्यारबाद आपणे गृह कार्य पण जोई गया। आज आपणे पाठ 6 समय। समय एटले शुं थाय तो के जो तमे घड़ियाळमां जुओ छो तो घड़ियाळमां आपणे घणीवार तमे કહેતા સાંભળ્યું હશે કે કેટલા વાગ્યા, 12 વાગ્યાથી 1 વાગે, એટલે ઈ આપણે શું કહેવાય તો કે આપણો સમય થયો, કે 12 થી 1 વાગ્યા 1 કલાક થઈ તો ઈ આપણે સમય તરીકે ઓળખીએ છીએ। હવે અહીંયા જુઓ શું આપ્યું છે કે નિત્યક્રમ સમજો વિદ્યાર્થી તરીકે, તમને સરસ મજાનું અહીંયા ચિત્ર આપેલા છે, બરાબર। હવે તમે અત્યારે માનો કે વિદ્યાર્થી છો, બરાબર, ભણવા આવો છો ને, આપણે અત્યારે સ્કૂલે નથી આવતા પણ આપણે ભણીએ તો છીએ, તમે ભણો છો ને, તમે શું કહેવાવ તો કે વિદ્યાર્થી। હવે જો તમે સ્કૂલે આવતા હોય, આપણે કેજીમાં આવતા કે સ્કૂલે આવતા ને, તો તમે શું કરો તો કે જો સૌ પહેલાં તો આપણે સવારે વહેલા ઊઠીએ, તો સૌ પહેલાં શું કરીએ તો કે આપણે સવારે વહેલા ઊઠીએ, ઊઠીને પછી શું કરો તો કે તમે તમારા દાંત અને જીભ સાફ કરો, પછી તો કે સ્નાન કરો, પછી તો કે મમ્મી તમને સરસ મજાના તૈયાર કરી દે, જો ગર્લ્સ હોય તો મમ્મી સરસ મજાના બે ચોટલા વાળી દે, સરસથી ચાંદલો કરી દે, તૈયાર કરી દે ને મમ્મી, પછી તૈયાર થયા પછી શું કરો તો કે તમે નાસ્તો કરો, નાસ્તો કરીને સ્કૂલે આવવા માટે તૈયાર થઈ જાઓ, બરાબર। જો ઘણીવાર કોઈ બસમાં કે વેનમાં આવતું હોય તો એમાં આવે, અથવા તો મમ્મી પપ્પા મૂકવા આવતા હોય તો એવી રીતે શાળાએ આવવા માટે તૈયાર થઈ જાઓ। પછી તમે શાળાએ આવો, શાળાએ આવીને શું કરો તો કે આપણે ભણતા, ભણતા ને, પછી તો કે આપણે વિશેષ પડે, વિશેષ પડે એટલે આપણે શું કરીએ તો કે બપોરનું ભોજન બધી બહેનપણી સાથે ભેગી મળીને નાસ્તો કરતા કરતા ને, પછી તો કે શાળાએથી ઘરે પાછા આવતા, આપણે જ્યારે છૂટવાનો ટાઈમ થાય, રજા પડે એટલે પાછા આપણે ઘરે આવી જતા, પછી શું કરતા તો કે શાળાએથી ઘરે આવીને આપણા મિત્રો સાથે થોડી વાર રમવા જતા, તમે પણ જતા ને બહેનપણીને એની સાથે રમવા, પછી તો કે રમીને આવીને થોડી વાર માટે આપણે લેસન કરી લેતા, ગૃહ કાર્ય કરતા કે આપણો અભ્યાસ કરો, અને રાત્રે પછી શું કરવાનું તો કે વહેલા સૂઈ જવાનું। દીદી તમને કહેતા ને કે રાત્રે રોજ રાત્રે વહેલા સૂવું જોઈએ, જો રાત્રે વહેલા સૂવો તો જ તમે સવારે વહેલા ઊઠી શકો। તો ચાલો એ જ રીતે હવે આપણે જોઈ લઈએ, સૌ પહેલાં શું કીધું છે, એક સવારે વહેલા ઊઠવું, બરાબર, ઉઠ્યા પછી શું કરવું, બીજું દાંત અને જીભ સાફ કરવા, ત્રીજું સ્નાન કરવું, ચોથું તૈયાર થવું, પાંચમું નાસ્તો કરવો, છઠ્ઠું શાળાએ જવું, સાતમું શાળામાં ભણવા, આઠમું બપોરે ભોજન કરવું, નવ શાળાએથી ઘરે પાછા આવવું, દસ મિત્રો સાથે રમવું, અગિયાર ગૃહ કાર્ય અભ્યાસ કરવો, અને 12 રાત્રે વહેલા સૂઈ જવું, બરાબર। તો આ શું થયે, આખા દિવસની આપણી દિનચર્યા, એટલે કે આપણો જે નિત્યક્રમ છે આખા દિવસનો, એ આપણો આ થયો। હવે જોઈએ આપણે પાના નંબર 128 ઉપર, ચલો શું કીધું છે આપણને કે નિત્યક્રમ પ્રમાણે આપેલા ચોરસમાં ક્રમ લખો। હવે અહીંયા તમને આડું ઓળું આપ્યું છે, એને આપણે ક્રમમાં લખવાનું છે। તો જુઓ સૌ પહેલાં શું કહે તો કે સૌ પહેલાં સવારે શું કરીએ, આપણે ઊઠીએ, તો અહીંયા એકડો લખો, એક નંબર। ઉઠ્યા પછી શું કરીએ તો કે આપણે આપણા દાંત સાફ કરીએ અને જીભ સાફ કરીએ, એટલે બે। ચલો બ્રશ કર્યા પછી શું કરીએ આપણે તો કે તૈયાર થઈએ, મમ્મી તૈયાર કરે ને નાહી લ્યો એટલે, તો અહીંયા 3 નંબર આપો। તૈયાર થયા પછી તો કે નાસ્તો કરીએ, 4 નંબર આપો। પછી નાસ્તો કરીને સ્કૂલે જવા માટે આપણે રવાના થઈએ, એટલે 5। પછી સ્કૂલે ગયા પછી શું કરીએ તો કે આપણે ભણીએ, એટલે અહીંયા આપો તમે 6 નંબર। ચાલો ભણી લીધા પછી તો કે રજા પડી એટલે આપણે ઘરે પાછા આવ્યા, અહીંયા આપો 7 નંબર। અને અહીંયા તમે છેલ્લે ઘરે આવ્યા પછી શું કર્યું તો કે સાંજે આપણે આપણું ગૃહ કાર્ય કર્યું, અહીંયા આપો 8 નંબર, બરાબર। તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, બરાબર, આવી રીતે ક્રમ તમારે આપવાના છે। હવે જોઈએ પાના નંબર 129 ઉપર,
શું આપ્યું છે કે નિત્યક્રમ પ્રમાણે સવારે થતી પ્રવૃત્તિ માટે આપેલ ચોરસમાં રાઇટ કરો. અહીંયા તમને ચાર ચિત્ર આપ્યા છે. જુઓ, પહેલામાં શું છે તો કે છોકરી બ્રશ કરે, બીજામાં છોકરો ટીવી જોવે, ત્રીજામાં તો કે છોકરી બપોરનું જમવાનું જમે છે અને આમાં છોકરો સૂતો છે. તો આપણે સવારે શું કામ કરીએ તો કે આપણે બ્રશ કરીએ, સવારે ટીવી જોવી નહીં, બપોરનું ભોજન પણ આપણે બપોરે કરીએ, સવારમાં આવું જમીએ નહીં, શાક રોટલી એવું આપણે સવારે ન જમીએ. અને સવારે આવી રીતે રાત્રે, આ રાતનો સીન છે બરાબર, સૂતો છે એ રાતનું ચિત્ર છે. ચાલો આટલું થઈ ગયું. હવે બીજું જોવું, નિત્યક્રમ પ્રમાણે બપોરે થતી પ્રવૃત્તિ માટે આપેલ ચોરસમાં રાઇટ કરો. સવારે બ્રશ કર્યા, હવે બપોરે આપણે શું કરીએ, નાહીએ ના, પછી તો કે બેનપણી સાથે રમવા જઈએ તો કે ના, એ તો આપણે સાંજે જઈએ, બપોરે આપણે આવું જમીએ તો કે હા, તો એમાં તમે રાઇટ કરો. બ્રશ આપણે બપોરે કરીએ નહીં તો આપણે સવારમાં કરી લીધું. ચાલો હવે તો કે નિત્યક્રમ પ્રમાણે સાંજે થતી પ્રવૃત્તિ માટે આપેલ ચોરસમાં રાઇટ કરો. પહેલાં શું કર્યું તો કે બ્રશ કર્યા સવારમાં, બપોરે આપણે જેમાં, હવે સાંજે શું કરવાનું તો કે જો અહીંયા એક છોકરો સૂતો છે, સરસ મજાનું સપનું જોવે છે કે મારો પહેલો નંબર આવ્યો અને મને સરસ મજાની ટ્રોફી મળી, તો આવું આપણે સાંજે સપનું જોઈએ ના, આ તો આપણે રાત્રે નિંદરમાં હોય ત્યારે જોઈએ. અહીંયા છોકરી હોમવર્ક કરે છે, તો અહીંયા આપણે હોમવર્ક ક્યારે કરીએ છીએ, સાંજે કરીએ છીએ ને, રાત્રે સૂઈ જઈએ છીએ. અને આ છોકરો ટાઈમ બાંધે છે એટલે એ શું છે તો કે સવારમાં સ્કૂલે જવા માટે તૈયાર થાય છે એટલે ટાઈમ બાંધે. એટલે આ ચારમાંથી આમાં આપણે રાઇટ કરશું, સાંજે આપણે શું કરીએ, હોમવર્ક. પછીનું જોવો, નિત્યક્રમ પ્રમાણે રાત્રે થતી પ્રવૃત્તિ માટે આપેલ ચોરસમાં રાઇટ કરો. હવે રાત્રે શું કરીએ આપણે, નાહીએ, તો કે ઘણા નાતા હોય છે રાત્રે, પણ જે આપણે જોયું નિત્યક્રમમાં એમાં શું આવે તો કે સવારમાં જ આપણે કીધું. પછી તો કે રાત્રે આપણે રમીએ ના, સ્કૂલે જઈએ તો કે ના, રાત્રે સૂતા હોય ત્યારે સરસ મજાના આપણને સપના આવે એટલે રાત્રે સૂવી ત્યારે સપનું ક્યારે આવે તો કે રાત્રે, એટલે અહીંયા રાઇટ કરો. તમને પણ આવું સપનું આવે છે ને કે પહેલો નંબર આવ્યો અને મને ઇનામ મળ્યું ને, આવે છે ને, સરસ કહેવાય. તો ચલો હવે પેજ નંબર 130 ઉપર આપણે પણ પહેલો નંબર લઈ આવવાનો હતો બરાબર ને. ચલો હવે શું કીધું છે કે ચિત્ર જુઓ અને રોટલી બનાવવાની પ્રવૃત્તિ માટે ચોરસમાં ક્રમ લખો. હવે તમને એમ કીધું છે કે આપણે રોટલી બનાવી હોય તો કઈ રીતે બનાવાય એના આપણે ક્રમ આપવાના છે. તો જુઓ, સૌ પહેલાં તો શું કરવું પડે તો કે જે આપણે ઘઉં હોય એ ઘઉંને દળવા પડે. તો પહેલાંના સમયમાં આવી ઘંટી હતી, અત્યારે તો આપણે ઇલેક્ટ્રિક થઈ ગઈ, પહેલાં કેવી હતી તો કે આવી ઘંટી. એટલે એને શું કરવું પડે તો કે ઘઉંને આપણે ઘંટીમાં દળવા પડે. એટલે અહીંયા તમે એક નંબર આપો. ચલો ઘઉં દળાઈ ગયા એટલે આપણે એક ડબ્બામાં લોટ ભરી લીધો. હવે એ લોટને આપણે એક આવી રીતે કાથોટમાં કાઢી લીધો એટલે એને તમે બે નંબર આપો. ચલો લોટ કાઢ્યા પછી એમાં શું કર્યું, પાણી નાખ્યું એટલે એમાં ત્રણ નંબર આપો. પાણી નાખ્યા પછી આવી રીતે બાંધી લીધો એને ચાર નંબર આપો. ચલો બંધાઈ ગયો એટલે હવે સરસ મજાની ગોળ ગોળ રોટલી કરી એટલે પાંચ નંબર આપો. અને રોટલી થઈ ગઈ એટલે સરસ મજાના નાના બેનબા છે એ શું કર્યું તો કે જમવા લાગ્યા. અહીંયા તમે આપી દો છ નંબર. જમો છો ને તમે પણ સરસ મજાની રોટલી, મમ્મી બનાવે તો તમે ગરમ ગરમ રોટલી જમો છો, જમો છો ને, પણ ક્યારે રોટલી બને તો કે પહેલાં ઘઉં દળાવવા પડે, પછી તો કે લોટ આપણે કથરોટમાં કાઢવો પડે, પછી એમાં પાણી નાખવું પડે, મીઠું નાખવું પડે, પછી લોટ બાંધવો પડે, પછી રોટલી વણવી પડે, પછી ગેસ ઉપર શેકાઈને પછી આપણી થાળીમાં રોટલી આવે. તો તમારે આવી રીતે નંબર આપવાના છે. ચાલો આટલું થઈ જાય એટલે હવે જોઈએ આપણે પાના નંબર 131 ઉપર. ચિત્રનું અવલોકન કરી પ્રવૃત્તિઓ માટે ચોરસમાં ક્રમ લખો. અહીંયા એક સરસ મજાનો શર્ટ છોકરાએ પહેરેલો છે. હવે જુઓ શર્ટ કઈ રીતે બને આપણે જોઈએ. તમારે શર્ટ બનાવતા શીખવું છે ને, તો સૌ પહેલાં શું કરવાનું તો કે જુઓ આ બેન છે ને એ ચોકથી એનું માપ લે છે અને દોરે છે, તો એને આપણે એક નંબર દેશું. હાલો હવે શું થયું તો કે આ ડ્રોઈંગ થઈ ગયું, દોરાઈ ગયો શર્ટનો આકાર. હવે શું કરવાનું તો કે કટિંગ, કાતરથી કાપવાનું, એટલે જે આપણે દોર્યું હતું એના ઉપર કાતર ફેરવવાનું એટલે કાપવાનું, એટલે બે નંબર. હવે કપાઈ ગયું, હવે શું કરવાનું તો કે આવું સિલાઈ મશીન હોય એમાં સિલાઈ કરવાની. ચલો ત્રણ નંબર આપી દો. સિલાઈ થઈ ગઈ એટલે એને શું કરવાનું, આવા ગાજ બટન કરવા પડે ને, નહીંતર તો બંધ ન થાય. એટલે ચલો ચાર નંબર બટન કરી દીધા અને પાંચમા નંબરે ભાઈનો શર્ટ તૈયાર થઈ ગયો, સરસ મજાનો પહેરી લીધો બરાબર. તો આવી રીતે આપણે શર્ટ બનાવતા શીખવું છે ને, સરસ. ચલો હવે જોઈએ અહીંયા પાછું
જો વળી પાછું એ છે કે અહીંયા મમ્મીને રોટલી બનાવે છે, કઈ રીતે રોટલી બનશે તો જુઓ. સૌ પહેલાં અહીંયા એક નંબર આપો, પહેલાં લોટ બાંધ્યો મમ્મીએ, પછી શું કર્યું તો કે રોટલી વણી, પછી શું કર્યું તો કે ગેસ ઉપર એને સરસ મજાની ચેડવી, એટલે અહીંયા ત્રણ નંબર આપો. ચેડવીને નાની અમસ્તી જે છોકરી છે એની થાળીમાં પીરસી, અહીંયા મૂકો ચાર નંબર. અને પછી આ બેન મૈંડા જમવા, અહીંયા મૂકો પાંચ નંબર. આવી રીતે બનાવે છે ને મમ્મી રોટલી, પહેલાં લોટ બાંધે, પછી વણે, પછી આવી ગેસ ઉપર સરસ મજાની ગોળ ગોળ ફૂલકા રોટલી બનાવે, પછી તમને થાળીમાં પીરસે અને પછી તમે જમો છો. જમો છો ને સરસ. તો આવી રીતના નંબર તમારે પણ આપવાના છે. હવે જોઈએ 132માં પેજ ઉપર. ચાલો શું કીધું છે કે ચિત્ર જુઓ અને પિતાજીની દિનચર્યા માટે ચોરસમાં ક્રમ લખો. હવે આપણે અત્યાર સુધી તો શું કર્યું તો કે આપણું જોયું, મમ્મીનું જોયું, હવે શું આવ્યું તો કે પપ્પાનું. પપ્પા શું કરે આખા દિવસમાં એ જોવાનું. તો સૌ પહેલાં તો શું થાય તો કે જો પપ્પા છે એ ઊઠે, બરાબર. ઊઠીને શું કરે તો કે ચાલવા જાય, એટલે અહીંયા આપણે એક નંબર દેશું. તો ચાલો પહેલાં શું કર્યું તો કે સવારમાં વોકિંગ કરવા ગયા, વોકિંગ કરીને આવીને શું કર્યું તો કે ચા પીધી. તો અહીંયા બગડે બે કરો. ચલો ચા પી લીધી. હવે ચા પીધા પછી શું કર્યું તો કે પપ્પા ઓફિસે જવા માટે તૈયાર થઈ ગયા. તૈયાર થઈને શું કર્યું તો કે નાસ્તો કર્યો, એટલે અહીંયા તમે લખો ત્રણ નંબર. ચલો પછી તો કે ઓફિસે જવા માટે રવાના થઈ ગયા, એટલે લખો ચાર. પછી તો કે સાંજે ઘરે આવ્યા, અહીંયા ચાર નંબર આપો. સાંજે ઘરે આવીને શું કરાવ્યું તમને, લેસન કરાવ્યું, અહીંયા આપો પાંચ નંબર. ચલો પછી શું કર્યું તો કે લેસન થઈ ગયું એટલે પપ્પાએ થોડી વાર ટીવી જોયું, અહીંયા છ નંબર. અને ટીવી જોઈને પછી શું થયું તો કે રાત્રે પપ્પા સુવા વયા ગયા, એટલે અહીંયા લખો સાત નંબર. બરાબર. તો આવી રીતે તમારે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત નંબર આપવાના છે. હવે જોઈએ આપણે પાના નંબર 133 ઉપર. શું આપ્યું છે એમાં કે ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે સાચા તથા ઓછા સમય લેતી પ્રવૃત્તિ માટે ખોટાની નિશાની કરો. જો આજે રાઈટ રોંગ કરવાનું છે એટલે આજે આપણે અહીંયા પાઠ છ પૂરો કરી દઈશું, બરાબર. કારણ કે આમાં ખાલી અંક લખવાના જ થાય છે, અથવા તો રાઈટ રોંગ કરવાનું થશે. તો જુઓ પહેલું અહીંયા તમને ચિત્ર આપ્યું છે, હવે આમાં તમને જોતા જ ખ્યાલ આવશે. અહીંયા શું છે તો કે પાણીનો નાનો મગ છે, અહીંયા શું છે તો કે ડોલ છે. તમે ક્યારેક અનુભવ કરજો, તમારા ઘરે નળ હોય ને, પાણી ઢોળવાનું નથી, ખાલી તમારે જોવાનું છે કે પહેલાં નળ ચાલુ કરીને મગ ભરવાનું, જોવાનું કેટલો સમય લાગ્યો, અને પછી ડોલ ભરવાની. આ બંને ભરો તો વારસેમાં વધારે લાગે તો કે ડોલ ભરવામાં, એમાં વધારે સમય લાગે, મગ છે એ જલ્દીથી ભરાઈ જાય. તો અહીંયા શું કીધું કે છે વધુ સમય લેતી પ્રવૃત્તિ છે એમાં શું કરવાનું, સાચાની નિશાની. તો ડોલ છે એ વધુ સમય લે, એટલે અહીંયા સાચું કરશું. મગ છે એ ઓછો સમય લે, એટલે ખોટું. ચલો ત્યાર પછી જોઈએ અહીંયા એક છોકરો છે એ કેટલા બોલે છે તો કે 1 થી 10 અંક બોલે છે, 1 2 3 4 5 6 7 8 9 10. અને અહીંયા એક છોકરો છે એ બૂટની વાતરી બાંધે છે, બરાબર. તો હવે શેમાં સમય વધારે લાગશે? જો તમારે આ પ્રવૃત્તિ ખાસ તમારા ઘરે કરવાની છે, તમારા ભાઈ હોય એને તમારે કહેવાનું કે ચાલો તું બૂટની વાતરી બાંધ. ભાઈ બૂટની વાતરી બાંધે એટલી વારમાં તમારે 1 થી 10 બોલવાના, 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે. તમે ઝડપી બોલો છો કે ભાઈ એના બૂટની વાંદરી જલ્દી બાંધી લે છે, શું થશે તો કે તમે 1 થી 10 છે એ શું થશે તો કે તમે ઝડપથી બોલી લેશો, જ્યારે બૂટની વાંદરી બાંધતા સમય લાગશે, બરાબર. તો અહીંયા આપણને શું કીધું છે કે વધુ સમય લેતી પ્રવૃત્તિ માટે રાઈટ. વધુ સમય કોણે લીધો બૂટની વાંદરી બાંધવામાં, તો અહીંયા રાઈટ કરો. અને ઓછો સમય કોણે લીધો તો કે 1 થી 10 બોલવામાં તમારે ઓછો સમય લાગ્યો, તેમાં ચોકડી કરો. એવી જ રીતે અહીંયા જુઓ, છોકરો ટાઈ બાંધે છે અને એક છોકરો છે હાથ ધોવે છે, બરાબર. ચલો હવે ટાઈ બાંધતા વાર લાગે કે હાથ ધોતા, તો કે ટાઈ બાંધતા વાર લાગશે, એટલે અહીંયા આપણે રાઈટ કરશું. અને હાથ ધોતા ઓછો સમય થાય એટલે અહીંયા આપણે ચોકડી કરશું, બરાબર. તો આ પ્રવૃત્તિ તમે જરૂરથી ઘરે કરજો, 1 થી 10 બોલજો, અને તમારા મોટા ભાઈ હોય એને બૂટની વાંદરી બાંધવાનું કહેવાનું. કોને વધારે સમય લાગે છે તમને ખ્યાલ આવી જશે. હવે જુઓ અહીંયા એક છોકરો અને છોકરી છે એ બોટમાં જાય છે, આ છોકરો આમનામ તરે છે, તો વધારે સમય કોને લાગે, આને લાગે કે આને લાગે, તો કે જે આ તરીને જાય છે એને
વધારે સમય લાગે, જ્યારે બોટમાં જતા હોય તો એમાં તો ઝડપી વહી જવું, એમાં ઓછો સમય લાગે. એટલે અહીંયા આપણે ચોકડી કરશું ને અહીંયા આપણે રાઈટ કરશું, બરાબર. ચલો એવી જ રીતે હવે આપણે પાછળ જોઈએ પેજ નંબર 134 ઉપર. એમાં પણ એવી જ રીતે આપ્યું છે કે જો અહીંયા એક છોકરો છે એ ઘરેથી ચાલીને નીકળ્યો છે, બરાબર. અહીંયા એક છોકરો છે એ ઘરેથી સાયકલમાંથી નીકળ્યો, તો સાયકલથી ઝડપી પહોંચી શકાય કે ચાલીને? તો કે સાયકલથી છે એ આપણે ઝડપી પહોંચી શકીએ, એટલે કે ઓછો સમય લાગે, જ્યારે આમાં વધારે. એટલે ઓછામાં આપણે શું કરશું? તો કે ચોકડી, અને વધારે જેમાં સમય લાગે એમાં શું કરશું? રાઈટ. ચલો એવી જ રીતે હવે અહીંયા જુઓ કે અહીંયા બે છોકરા બેઠા છે. એક છે એ હેપી બર્થડે કાર્ડમાં લખે છે, અને એક છે એ મોઢેથી બોલે છે કે હેપી બર્થડે ટુ યુ, બરાબર. તો તમારે બોલવામાં વધારે વાર લાગે કે લખવામાં? તો કે લખવામાં વાર લાગે, બોલવામાં વાર લાગે નહીં. હેપી બર્થડે ટુ યુ જલ્દી બોલાઈ ગયું, જ્યારે લખશો તો તમારે આખો સ્પેલિંગ લખવો પડે, HAPPYBIRTHDAYTOYOU, આટલું બધું લખો, કેટલી વાર લાગે? જ્યારે આ તો હેપી બર્થડે ટુ યુ, જલ્દી ફટાફટ બોલાઈ ગયું ને, ઓછો સમય શેમાં લાગ્યો? તો કે બોલવામાં. એટલે અહીંયા આપણે ચોકડી કરશું, વધારે સમય શેમાં લાગ્યો? લખવામાં. ચલો જમતા વાર લાગે કે પાણી પીતા વાર લાગે? તો કે જમતા વાર લાગે, પાણી પીતા ન લાગે. તો વાર લાગે એમાં રાઈટ, ન લાગે એમાં ચોકડી. ત્યાર પછી જોઈએ હવે શું આપ્યું છે કે બસ અને વિમાન. તો ઝડપી શેમાંથી પહોંચી શકાય? તો કે વિમાનમાં. બસમાં થોડી વાર લાગે, તો વધુ સમય કોણ લે? તો કે બસ છે એ વધુ સમય લે, અને વિમાન છે એ ઓછો સમય લે. એટલે બસમાં રાઈટ કરશું, આમાં રોંગ કરશું. એવી જ રીતે અહીંયા જુઓ સાયકલ અને સ્કૂટર. તો તમે સાયકલમાં જાઓ તો જલ્દી પહોંચી જાઓ કે સ્કૂટરમાં? તો કે સ્કૂટરમાં જાઓ તો જલ્દી પહોંચી જાઓ, સાયકલમાં વાર લાગે. તો વધુ સમય કોણ લે? સાયકલ. અને સ્કૂટર ઓછો સમય લે, બરાબર. તો આવી રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં આજે જે પાઠ આપણે ચલાવ્યો છે એ વ્યવસ્થિત રીતે પૂરી લેવાનું છે. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. આજે પાઠ 6 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવેના વિડીયોમાં આપણે ગૃહ કાર્ય જોશું, બરાબર. તો આજે તમારે આટલું પૂરવાનું છે. ધન્યવાદ.